નમસ્કાર મિત્રો, આજે મારે જલ નીતિ અને કુંજલ નીતિ આ બે વિશે વાત કરવી છે. કુંજલ ક્રિયા એટલે પાણી પી લેવું એક સાથે ઝડપથી અને પાછું પેટમાંથી બહાર કાઢવું, અને જલ નીતિ એટલે આવા લોટાથી અથવા ત્રાંબાના લોટાથી એક નાક નાસિકાથી નાખોરાથી પાણી લેવું અને બીજા નાખોરાથી કાઢવું. આ બંને શું કામ કરે છે? અત્યારે આ બે જ વસ્તુ હું શા માટે બતાવું કે ઇમ્યુનિટી પાવર કોરોનાની સામે એક બહુ આપણી શસ્ત્ર છે. WHO એ કીધું, આપણું આરોગ્ય મંત્રાલયે કીધું, ઇમ્યુનિટી પાવર પાવરફુલ આપણી પ્રતિકાર શક્તિ. આ બંને પ્રતિકાર શક્તિ આનાથી મળે છે. આપણે જમીએ છીએ, આપણી હોજરી સાફ હોવી જોઈએ. એ હોજરીને સાફ કરવાનું, હોજરીને તંદુરસ્ત કરવાનું આ જે કામ છે એ આપણી આ કુંજલ ક્રિયા કરે છે, પાણી પીને કાઢવું એ. અને બીજું ઓક્સિજન, શુદ્ધ ઓક્સિજન મળે. ઘણી વખત આપણે અંદરની જે નાસિકા છે આપણે એની ઉપરનું તાળવું છે એ સાફ નથી થતું, આપણે બહારની બધું સાફ કરીએ, અંદરથી સફાઈ નથી થતી. તો જે આપણી જલ નીતિ છે એનાથી જે ઉપરની સફાઈ છે એ થાય. બે ક્રિયા હું બતાવું છું ટૂંકમાં જ. બહુ એના ફાયદાઓ તો ઘણા બધા છે. શિર દર્દ, વાળ કરતા હોય તો અટકે છે, આંખનું તેજ પણ વધે છે જલ નીતિથી. ઘણા બધા ફાયદાઓ તો અસંખ્ય છે, યુટ્યુબ ઉપર જોવાથી આપણને મળી શકશે. પણ આ સાધારણ રીતે થઈ શકે. જલ નીતિ આપણે રોજ કરી શકીએ. કુંજલ ક્રિયા છે એ આપણે 15 દિવસે 20 દિવસે જ્યારે એવું લાગે પેટમાં તકલીફ છે એવું ત્યારે આપણે કરી શકીએ. મોટેભાગે પેટ સફાઈ કરીને પણ આ પ્રક્રિયા કરવી જોઈએ. આનાથી કોઈ બહુ નુકસાન નથી. આપણે જે જલ નીતિ કરીએ એનાથી પણ કંઈ નુકસાન નથી. આમાં પાણી ઉપર તાળવે ચડી જશે, શું થશે, મગજમાં ચડશે આવું કંઈ એમાં થતું નથી. એકદમ નિર્દોષ પ્રક્રિયાઓ છે. ક્યારેક ખૂબ માંદગી હોય, નાશ કરવું એકદમ બંધ હોય, શરતી હોય, અતિ પડતી ત્યારે થોડીક રાહ જોવી જોઈએ. બાકી એમાં કોઈ બહુ નુકસાન નથી. હું બતાવું છું અત્યારે બંને પ્રક્રિયા. રામદેવ સ્વામીને ત્યાં પતંજલિમાંથી આવા લોટા મળે છે. એક નાકેથી આમ રાખવું, થોડું ખતપતું ગરમ પાણી રાખવાનું અને આ નાકેથી પાણી લઈને આ નાકે કાઢવાનું. આ નાકેથી લઈને આ કોરોના ન હોય તો પણ, આ તો વર્ષોથી આપણી આયુર્વેદિક પરંપરા છે. આના કારણે શરદી નથી થતી, અંદરનું પાણી નીકળી જાય ને એકદમ સ્વસ્થતા રહીએ છીએ. હું વર્ષોથી કરું છું ને બહુ સરસ રહે છે. જુઓ, શરૂઆતમાં થોડું પેલું થાય આમ મગજમાં ચડતું એવું લાગે, શરૂઆતમાં તરત કરશો ત્યારે પછી એકદમ રેગ્યુલર થઈ જશે. પછી બીજા નાખી લેવાનું. એકદમ સ્વસ્થ થઈ જાય, શરદી નથી થતી, ભીત નથી રહેતું ક્યારે. અને આ કરીને એક બીજું પણ બતાવું. આ બીજો પ્રયોગ છે, આમાં થોડુંક ગરમ પાણી સેજ હતપતું, બહુ અતિ પડતું ગરમ નહીં, અને એની અંદર થોડુંક મીઠું નાખવાનું, થોડીક હળદર નાખવાની, અને આવા 3 થી 4 ગ્લાસ એક સાથે પેલા પી જવાના. પિત્ત બધું કાઢ નાખે ઉલટી કરવાની. મને કોઈ દી શરદી નથી થતી, એની પાછળનું કારણ આ છે, શરદી નથી થતી, તાવ નથી આવતો, પિત્ત નથી રહેવા દેતો અંદરનું. Okay. Thank you.
নিচে বেশি એમ પણ નીકળે ઓ કરીને કાઢીએ તો અંદરથી બધું જે ચીકડો પદાર્થ હોય છે પીત હોય છે એ નીકળી જાય. કામ કરીએ ચીકણો પદાર્થ આ બધો અંદરનો પીત હોય છે એ બહાર નીકળે છે. રોજ આવું નથી કરવાનું, લાગે જ્યારે પીત ભેગું થયું છે શરીરમાં, તકલીફ જેવું છે, ગેસ જેવું થાય છે કે માથું દુખે છે, કબજિયાત જેવું છે, આવું લાગે ત્યારે 20 દિવસે 25 દિવસે મહિનામાં એકાદ વખત આવું કરાય. જો એવું લાગે તો અઠવાડિયે કરી શકીએ. શરૂઆતમાં એમનું પાણી ન નીકળે તો આંગળી સાબુથી હાથેથી સાફ કરેલી અંદર નાખીને અને પણ ઉલટી કરી શકે. આ રીતે આંગળી નાખવાની. આમ તો રોજ કરતા એટલે વાંધો ન આવે. તમે જ્યારે પહેલી વાર કરશો ત્યાં તો એટલું બધું ચીકણું નીકળશે, ના કામ કરશો તેની અંદર થઈ જવું, આની અંદર ચીકણું એ બધું પીત હોય એ બહાર નીકળી જશે. પીત છે એ જ આપણા આરોગ્ય માટે થોડુંક તાવ લઈ આવવાનું, માથું દુખવાના અને અન્ય અનેક પ્રકારના પ્રોબ્લેમ કરાવે છે. શરીરમાં પિત્ત ન રહેવું જોઈએ. આ પિત્ત બહાર કાઢવા માટેનું, હોજરી સાફ કરવા માટેનો એક આ દેશી પ્રયોગ છે. આમાં 300 રૂપિયાનું સામાન્ય એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે નાશ લેવાનું. આપણા આરોગ્ય મંત્રાલયે પણ કીધું, WHO કીધું અને વિશ્વની અંદર ચાઇનાની અંદર પણ જો કોરોના ઉપર કંટ્રોલ કરવામાં આ નાશ એ બહુ મહત્વનો ભાગ ભજવો છે. 300 રૂપિયાની કિંમતનું છે. આની અંદર આપણે બામ નાખી શકીએ અથવા તો કપૂર પણ આની અંદર નાખીને અને આનો નાશ લેવાય. કોરોનાના સામે કેટલાક ડૉક્ટરે એવો દાવો કર્યો છે કે 1000-1000 કેસ એમના હોસ્પિટલમાં આવેલા છે અને એના સ્ટાફમાંથી એક પણ માણસને કોરોના ન લાગ્યો. એની પાછળનું કારણ આ નાશ હતો. એ લોકો નાશમાં બહુ માને છે. અમે કોલેજની અંદર પણ અમારી સંસ્થામાં પણ આ રાખ્યું છે. કોઈ પણ હાલતા ચાલતા આવો નાશ લઈએ છીએ. દિવસમાં ઓછામાં ઓછો 3 વખત આવો નાશ લેવો જોઈએ. વધારે લઈએ જેટલી વાર એમાં કંઈ નુકસાન નથી બહુ ખાસ. અમુક બામ અમુક પ્રકારના જે નુકસાન કરે એવા બામ નહીં નાખવાના, એટલે કંઈ નુકસાન નથી.